દીવ ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ દરમિયાન અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓ દરમિયાન તરણ સ્પર્ધામાં પાંચ વર્ષની બાળકીએ તરણ સ્પર્ધામાં ભાગ લઈને લોકોને ચોંકાવી દીધા હતા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત દરેક લોકોએ આ બહાદુર બાળકીની ખૂબ જ પ્રશંસા કરી હતી દીવમાં નાની એવી પાંચ વર્ષની બારકીએ તરણ સ્પર્ધામાં ભાગ લઈ લોકોને ચોંકાવી દીધા હતા દીવ ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ દરમિયાન તરણ સ્પર્ધા અને હોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બત્રીસ લોકોએ ભાગ લીધો હતો તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બત્રીસ લોકોમાં એક પાંચ વર્ષની બારકીએ પણ ભાગ લીધો હતો આ સ્પર્ધા દીવ પાણી કોઠાથી લઈને દીવ જેટી સુધી એટલે કે આઠસો મીટરનું અંતર હતું આ આઠસો મીટરની અંતર મોટા લોકોની સાથે આ પાંચ વર્ષીય નાની બારકી રિયા મેહુલ બારિયાએ કોઈની મદદ વગર પાર કર્યું હતું આ સ્પર્ધા સમુદ્રમાં હતી તેમને નાની રિયા સહિત સલામત દીવ જેટી સુધી પહોંચી હતી આ જોઈ ઉપસ્થિત અધિકારીઓ અને લોકો ચોંકી ઉઠ્યા હતા સાથે રિયાએ દીવનું ગૌરવ વધાર્યું હતું બહાદુર રિયાને દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય અધિકારીઓ તેમજ રાજનેતાઓ પણ બિરદાવી હતી રિયાના પિતા મેહુલભાઈએ પણ આ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ તેમની પણ મદદ લીધા વગર તે મીટર તરીને સ્પર્ધકોની સાથે પહોંચી હતી હતી તેના પિતા વર્ષની ત્યારથી તરવાની તાલીમ આપતા આવ્યા છે અને તેને તરવા માટે ઉત્સુક કરી રહ્યા છે અને ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે પાંચ વર્ષીય બાળકી રિયાના પિતા મેહુલભાઈએ જણાવ્યું હતું કે તેમનું રિયાને રાષ્ટ્રીય સ્તરે જોવાનું સપનું છે અમે એક દિવસે જરૂર સાકાર થશે મીનાક્ષી ગઢવી જેડ ટીવી દીવ દીવ ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ દરમિયાન અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓ દરમિયાન તરણ સ્પર્ધામાં પાંચ વર્ષની બાળકીએ તરણ સ્પર્ધામાં ભાગ લઈને લોકોને ચોંકાવી દીધા હતા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત દરેક લોકોએ આ બહાદુર બાળકીની ખૂબ જ પ્રશંસા કરી છું અને આ મારી છોકરી પાંચ વર્ષની છે અને હું એને બે વર્ષની ટ્રેનિંગ આપતો હતો અને આજે વીસ ડિસેમ્બરે